ધારાસભ્ય શૈલેશ પરમાર આપની સાથે છે. જે ગઈકાલે ઘટના બની ભુયંગદેવ રોડ ઉપર જે એક્સિડન્ટની, ત્યારે એ જે ઘટના છે, ઘટનામાં એમની ગાડી હોવાની વાત સામે આવી હતી અને આ જે ઘટના છે, ઘટનાને લઈને શૈલેશભાઈ આપની સાથે છે, એમની સાથે વાત કરીશું. શૈલેશભાઈ, જે પ્રકારે આખો અકસ્માત થયો છે, જે વ્યક્તિ છે એનો જીવ ગયો છે, શું આપ કહેશો? આ સમગ્ર મામલાની જાણ આપને કેવી રીતે થઈ અને આ સબ ઘટનાને લઈને શું? ગઈકાલ સાંજે બનેલી ઘટના ખૂબ દુઃખદ ઘટના છે. ડ્રાઈવર ગાડી લઈને ગયો હતો અને ત્યારબાદ આ ઘટના બની છે. હું એટલું ચોક્કસ કહીશ કે જે પણ ઘટના છે, મેં કીધું એ દુઃખદ ઘટના છે. પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી થશે એમાં મારો પૂરેપૂરો સહયોગ રહેશે અને જે પરિવારજનો પર જે આફત આવી છે એમને હું મારી સાંત્વના આપું છું. પણ આ ઘટના દુઃખદ ઘટના છે, આનાથી વધારે કશું નહીં કહી શકું. શૈલેશભાઈ, કાયદાની જે પ્રક્રિયા છે, પ્રક્રિયાના ભાગરૂપે જે ડ્રાઈવર છે, ડ્રાઈવર કોણ હતો, એ ક્યાં છે અત્યારે, એની કોઈ બાબત, કોઈ વાત સામે આવી છે ખરી? તમારી પોલીસ સાથે કોઈ વાતચીત થઈ છે? ના, મારે પોલીસ સાથે તો કોઈ વાત થઈ નથી. પણ પોલીસ પણ શોધખોળ કરે છે અને હું પણ શોધું છું. ડ્રાઈવર ગાડી જ્યાં પણ હશે ત્યાં જેવી ખબર પડશે તેવી ચોક્કસ જે પણ કાર્યવાહી પોલીસ દ્વારા થશે એ કાર્યવાહી મારો પૂરો સહયોગ રહેશે. શૈલેશભાઈ, એલિગેશનની વાત એવી છે કે શૈલેશભાઈ હતા અને આ ગાડીને એક્સિડન્ટ થયો છે અને આ બધી જે વાતો પરિવારજનો અને જે બીજા સ્થાનિકો છે એમના તરફથી આવી રહી છે? બિલકુલ તથ્ય વિહોણી વાત છે. હું પોતે હાજર હોઉં તો હું પોતે પણ ઊભો રહી જાઉં એટલી માનવતા તો મારામાં પણ છે. ડ્રાઈવર એકલો જ હતો અને કામથી એથી ગાડી લઈને બહાર નીકળ્યો હતો, માટે એ વાતમાં કોઈ સત્ય નથી. શૈલેશભાઈ, કાયદેસરની પ્રક્રિયાની વાત તો છે જ, પણ પરિવારજનો જે છે અત્યારે ખૂબ આહત છે. શું કહેશો આ સમગ્ર બાબતને લઈને અને કાયદેસરની પ્રક્રિયાને લઈને? મેં કહ્યું, જે રીતે જે ઘટના બની છે એમાં જેનો પરિવારનો જે સભ્ય ગુમાવ્યો છે, પરિવાર પર તો મોટી આફત આવી હોય. મારા ડ્રાઈવર થકી થયેલું છે એટલે હું પોતે પણ આખી રાત ચિંતિત છું અને શોધવામાં બધું કરું છું. મારું પોતાનું દુઃખ પણ હું સમજી શકું છું. એ પરિવારને પણ જે દુઃખ આવ્યું છે એ દુઃખમાં હું એમની સાથે છું. અને વાત રહી કાયદાકીય, જે પણ કાયદાકીય કાર્ય થશે એમાં મારો પૂરેપૂરો સહયોગ રહેશે. તો આ હતા શૈલેશભાઈ, જેમનું કહેવું છે કે જે ઘટના બની છે એ ઘટના ખૂબ દુઃખદ છે, પરિવારજનો સાથે એમની સાંત્વના પણ છે, પરંતુ જે ડ્રાઈવર દ્વારા આ એક્સિડન્ટ કરવામાં આવ્યું છે એ ડ્રાઈવર અત્યારે લાપતા છે, એની કોઈ ખબર નથી. કાયદાની જે પ્રક્રિયા છે, કાયદેસરની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં શૈલેશભાઈ પરમાર પોતાનો પૂરેપૂરો સહયોગ આપશે.